नमस्ते विद्यार्थी मित्रों, सामयिक मूल्यांकन कसोटी जुलाई 2020 धोरण 3 विषय गुजराती। मित्रों आ पेपर नो सॉल्यूशन आपने जोई लिए। प्रश्न पहलो छे, गुजराती पाठ्यपुस्तक ना पाना नंबर 1 पर नो नीचे आपेल चित्र जुओ अने तेना विषे 5 वाक्यो लखो। मित्रों अहीं एक चित्र आपेलु छे, आ चित्र जोई अने आपणे 5 वाक्यो लखवाना छे। सुंदर मजानुं चित्र छे, તેના આધારે આપણે વાક્યો લખીએ। આ ચિત્રમાં પક્ષીઓ ઉડી રહ્યા છે, સુગ્રીએ ઝાડ પર માળો બાંધ્યો છે, સિંહ નદી તરફ જોઈ રહ્યો છે, ઘોડાએ પોતાના બે પગ ઊંચા કર્યા છે, નદીમાં પાણી ભરેલું છે, નદીમાં બતક તરે છે, એક સુંદર મજાનું ઘર છે, ઘરની બાજુમાં બે વૃક્ષો છે। હવે પ્રશ્ન બીજો, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો। અહીંયા 5 શબ્દો આપેલા છે અને એક ઉદાહરણ આપેલું છે કે નદી, એટલે કે નદીમાં પાણી વહે છે, આ વાક્ય બન્યું। તો આવી જ રીતે આ 5 શબ્દો આપેલા છે જેના આધારે આપણે વાક્યો બનાવવાના છે। તો પહેલું જોઈ લઈએ, વરસાદ, તો ચોમાસામાં વરસાદ પડે છે। બીજું છે ઠંડી, શિયાળામાં ઠંડી પડે છે। ત્રીજું છે ઝાડ, ઝાડ ઉપર ચકલીનો માળો છે। ચોથું છે વાંદરો, વાંદરો ઝાડ પર એકાએક કૂદવા લાગ્યો। પાંચમું છે માળો, સુગ્રીનો માળો સુંદર અને મજબૂત હોય છે। પ્રશ્ન ત્રીજો, ઉદાહરણ પ્રમાણે અર્થ સમજાય એવો શબ્દ બનાવો। અહીંયા 5 શબ્દો આપેલા છે પરંતુ તેમાં અર્થ યોગ્ય રીતે આપેલો નથી, એટલે કે મૂળાક્ષરો આડા સવડા છે, તેને આપણે યોગ્ય રીતે લખી અને તેને અર્થપૂર્ણ બનાવવાનું છે। અહીંયા ઉદાહરણ આપેલું છે ન શોખી, તો એને અર્થપૂર્ણ રીતે શબ્દ બનાવીએ તો શોખીન શબ્દ બને। તેવી જ રીતે પેલું છે રમઘી, તો તેનો જવાબ આવશે મરઘી। બીજું છે મરત, જવાબ આવશે રમત। ત્રીજું છે રાપછા, તેનો જવાબ સાચી રીતે આવશે છાપરા। ચોથું છે સારવદ, તો જવાબ આવશે વરસાદ। પાંચમું છે રપવોસે, તો એનો જવાબ આવશે પરસેવો। હવે પ્રશ્ન ચોથો છે, ઉદાહરણ જોઈ તેના જેવા નવા શબ્દો બનાવો। અહીંયા ઉદાહરણ આપેલું છે કે હૂપ, તો તેના ઉપરથી શબ્દ બીજો બન્યો હૂપા હૂપ। તો આ જ રીતનો આપણે બીજો શબ્દ બનાવીએ તો કૂદ માટે કૂદા કૂદ। તેવી જ રીતે બીજું ઉદાહરણ છે ખટ ખટપટ, તો અહીંયા આપણે ઝટ અને ઝટપટ એવો શબ્દ બનાવીશું। ત્યારબાદ ઉદાહરણ છે ગડ ગડગડાટ, તો આપણે શબ્દ બનાવીશું ખડ, તો ખડખડાટ। હવે પ્રશ્ન પાંચમો છે, નીચેના વાક્યનું સુંદર અક્ષરે લેખન કરો। મિત્રો અહીંયા તમારે આ કોઈ પ્રશ્નના જવાબ આપવાના નથી, પરંતુ અહીંયા જે વાક્યો આપેલા છે તે વાક્યોને સુંદર અક્ષરે લખવાના છે।